તો 14મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અનેક દિગ્ગજોની હાર થઈ છે, ત્યારે અધ્યક્ષ પદની પસંદગી માટે ભાજપને હવે નવેસરથી કવાયત કરવી પડશે. આગામી વિધાનસભામાં કોંગ્રેસ વિપક્ષ તરીકે વધુ મજબૂત બનીને આગળ આવી રહી છે, ત્યારે ગૃહને ચલાવવા માટે શાસક પક્ષને સક્ષમ નેતાની જરૂર પડશે. 14મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અનેક દિગ્ગજોની હાર થઈ છે, ત્યારે અધ્યક્ષ પદની પસંદગી માટે ભાજપને હવે નવેસરથી કવાયત કરવી પડશે. આગામી વિધાનસભામાં કોંગ્રેસ વિપક્ષ તરીકે વધુ મજબૂત બનીને આવી રહી છે, ત્યારે ગૃહને ચલાવવા માટે શાસક પક્ષને સક્ષમ નેતાની જરૂર પડશે. ભાજપે અત્યારથી જ આ પદ માટેની પસંદગી પ્રક્રિયા શરૂ પણ કરી દીધી છે. અધ્યક્ષ બનવા માટેની રેસમાં ગણપત વસાવા, આરસી ફળદુ અને નિમાબેન આચાર્યનું નામ આગળ ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં ગત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા અને આત્મારામ પરમારની હાર બાદ સિનિયર અને અનુભવી અધ્યક્ષની પસંદગી ભાજપે કરવી પડશે. નિમાબેન આચાર્ય અનુભવી અને સિનિયર ધારાસભ્ય છે. ગૃહનું સુકાન તેમણે ઘણીવાર સંભાળ્યું છે. તો બીજી બાજુ ભાજપના સિનિયર પૂર્વ પ્રધાન ગણપત વસાવા પણ અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે. તેમને પણ ગૃહના સંચાલનનો સારો એવો અનુભવ છે, જેથી તેમનું નામ પણ અધ્યક્ષ બનવા માટે આગળ ચાલી રહ્યું છે. જો કે બીજી બાજુ 14મી વિધાનસભાની ટમમાં ભાજપની નવી સરકાર માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સંચાલન માટે કેબિનેટ પ્રધાન પદે સોંપવા માટે 3-4 ટમના સિનિયર ધારાસભ્ય ન હોવાથી માત્ર SC જ નહીં આદિજાતિ વિકાસ માટે કેબિનેટમાં ગણપત વસાવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેમને અધ્યક્ષ પદના બદલે પ્રધાનમંડળમાં સમાવવાની વિચારણા પણ ચાલી રહી છે, જેથી અધ્યક્ષ માટે RC ફળદુના નામની પણ ચર્ચા ચાલી રહી છે. ફળદુ પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.